લાઈફ એટલે ઇન્ટરનેટ વાયરસ. શું છે? તમારી લાઈફમાં એન્ટર થાય, તમારા ખિસ્સાઓનું સ્કેનિંગ કરે, પોતાના પ્રોબ્લેમ ડાઉનલોડ કરે, આપણી ખુશીઓને ડિલીટ કરે અને છેલ્લે સાલી લાઈફને હેંગ કરી નાખે. આઈ સ્વેર. જો જરા ધ્યાનથી જો, ઇન્દુનું મોઢું ધ્યાનથી જો અને મને કહે કેવું લાગે છે. ગાલ પચોડા થયા. મોઢું સંભાળીને બોલ. કડછા કડછા કડછા. આ તમને કહ્યું કે મને? રમખોર, તને તો એક લાફો ઠોકી દઉં, તારામાં અક્કલ જેવું છે કે નહીં? જરા ઇન્દુને લાડ કરતા શું થતું તું? સુભાઈ, તમારી હાજરીમાં. ચૂપ કર. અરે બૈરાઓના જરા જેટલા વખાણ કરો એટલે બૈરાઓ ખુશ. મારા ફાધર કહેતા હતા કે બૈરાઓને કોઈ દિવસ ખુશ ન કરી શકે. તારા ફાધરને નાખ ખાડામાં. મિસ લિરિલ. મિસ લિરિલ? હા, ઓલી લિરિલ સાબુની આડવાણ ને, ઓલી હિરોઈન. હા હા, લિરિલ સાબુ વાળી. હા, એનું શું છે? મને બહુ ગમે સાલી, એવી રીતે એટલે ગમે એટલે એમ. સારી, ઠીક છે. શું છે? શું આપણા ઘરે? તમારું જ ઘર સમજો, ખાલી વેચી નહી નાખતા બસ. જો ઇન્દુ, એક વાત સમજી લેજે, મને કાજલ માટે સમજુ ઠરેલ છોકરો જોઈએ છે. મારા બાપા પણ એવું જ વિચાર્યું હતું, પણ ભટકાયા તમે. ચાખો ને, બધું બરાબર છે ને? એક્સેલન્ટ છે. ચાખ્યા વગર? સોરી. લીજીએ લીજીએ. શું થયું? મીઠું જ નથી. સોરી, રહી ગયો, હમણાં લઈ આવો. મોહન, આમ બધાની સામે? સોરી, એક્સાઇટમેન્ટમાં બોલાઈ ગયું. કાંઈ વાંધો નહીં, સારું થયું તમે બોલ્યા મોહનભાઈ. બાકી મને કહો, આજે આટલા વર્ષે ખબર પડી કે બટાટા પૌવામાં મીઠું પણ હોય. એ ગીત ગાવ ને. હું? નો આવે કઈ, મને તમારે જેવું ગાતા ન આવડે. તમારે ગુજરાતી બૈરાનો આજ દુખ બહુ ભાવ ખાવ તમે. નો પ્લીઝ, મને નહીં ફાવે. ગાવ કયું ને મારા સમ. સમજ આપી દીધા. વાહ વાહ વાહ. ગાઓ. સોરી. ભૈયા મેરે રાખી કે બંધન કો નિભાના. વાહ 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 વાહ. નામ છે તો જગતમાં બધું છે, બાકી નામ વગરનો માણસ એટલે બાટલી વગરના બામ જેવો છે. યસ, પ્રોફેસર અરવિંદ સૂચક, એમએસસી, બીબીસી, ઝી, એચડીએફસી, એનએસબીસી, આઈસીઆઈસીઆઈ, જાતને આખી એબીસીડી આવી ગઈ એમાં તો. હશે, આટલી બધી ડિગ્રીઓની ખબર કોને પડવાની છે? મારા બાપને. એમએસસી, બીબીસી, ઝી, ઓહો, આટલી બધી ડિગ્રી ક્યારે લીધી? મને જ નથી ખબર. નહીં, એટલે કે આજે જ લીધી. આજે જ, આજે જ નેમ પ્લેટ આજે જ બનાવી લેડી સુપર્ણખા. સુપર્ણખા? ઓય ઓય, સુવર્ણલતા. હેલો એવરીબડી, ગુડ ઇવનિંગ. ભાઈ સવારના પોરમાં ગુડ ઇવનિંગ? મારી મેથડ જરા જુદી છે. અને પોતાને કઈ તકલીફ લાગે છે? આ કઈ હણહણાટી જેવા અવાજો કાઢે. ભાઈ આ ડોક્ટર છે? યસ. જમો. નહીં, હમણાંથી વાર છે. મારું નામ છે ડોક્ટર જયેન્દ્ર મોદી. જમો. ઓ અચ્છા. મારા મોટા ભાઈ ભદ્રેશ મોદી. ભમો. મારા ફાધર રમણીકલાલ. રમો. મારા દાદા. ખમો. ખમો. શું સાલું ફેમિલી છે? જમો, ભમો, રમો. ફેમિલીમાં વીમો ખરો? ઓ નો. ઓ માય ગોડ. શું થયું? કઈ સિયસ છે? સિયસ? અલકા, અલકા ઇનામદાર, મીઠીબાઈ કોલેજ. મને ન ઓળખ્યો. હું જયેન્દ્ર. જયું. 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 હાઈલા. હાઈલા નહીં, જયલા. યાદ છે કોલેજમાં તું મને લાડથી જયલા કહીને બોલાવતો? એની માને તું કોલેજમાં આને લાડ કરતી હતી? આ મથુરાના ચોબાને તું લાડ કરતી હતી? ને તારી માએ મને રિજેક્ટ કર્યો? અલકા, છોડો યાર, શું મંડ્યા?
અહીંયા ઈલાજ માટે બોલાવ્યા છે, મારી બૈરી સાથે પુદડીઓ ફરવા નહીં. અલકા, આજે કેટલા વર્ષે આપણે પાછા મળ્યા, ચાલ બેડરૂમ માં ચાલ. ભાઈ, વોટ ડુ યુ મીન બાય બેડરૂમ માં ચાલ એટલે શું? મારી મેથડ જરા જુદી છે. ઓલ્ડ લેડીઝ પેશન્ટની ટ્રીટમેન્ટ બેડરૂમ માં જ કરું છું. બાપનો માલ છે, જે ટ્રીટમેન્ટ કરવી હોય મારી નજર સામે કરો, ને તો બહાર નીકળો, ગેટ આઉટ. બેસ બેસ બેસ, અહીંયા બેસ. હવે ટ્રીટમેન્ટ શરૂ થાય છે. આ શું કરે છે યાર? ભાઈ, બેગમાં ટુવાલ છે, હવે આ નાવાનું શરૂ કરશે કે શું? મારી મેથડ જરા જુદી છે. અરે માય ગે, મેથડ હમણાં મારી મેથડ વધારે જુદી છે. હમણાં ચાલુ કરું, મેથડ બતાવો. ઇટ્સ ઓકે. હે મિસ્ટર, બિહેવ યોરસેલ્ફ. અહીં બધા વીઆઈપી ના ફોન આવે છે. આ તો શું થયું? હું પણ વીઆઈપી જ છું. શું? હા તો મારી બેંકમાં મને બધા વીઆઈપી કહીને બોલાવે છે. જો કે મને પછી ખબર પડી કે વીઆઈપી એટલે વેરી ઇડિયોટિક પર્સન. ગેટ આઉટ, ગેટ આઉટ ફ્રોમ હિયર. હું બેંકમાં બેભાન થઈ ગયો, એટલે આજુ આ રિપોર્ટ આ ડોક્ટરને બતાવવાનો છે. પ્લીઝ. ઓ માય ગોડ, શું થયું? એડ્સ. મને એડ્સ? હા, રિપોર્ટ પર લખ્યું છે. શું વાત કરો તમે, કઈ રીતે બની શકે? આ આ એઆઈડી. તારી ભલી થાય, તું નર્સ છે કે કોણ છે? અરે આ મારા નામની ઇનિશિયલ છે, અમર ઈશ્વરલાલ દેસાઈ. માય ગોડ, લર્નર છે, લર્નર તો અહીંયા એલ લખ, હેલ. સાઈન કરો વખરિયા. નહીં કરો. વખરિયા, સાઈન કરો. કઈ બોલ અલકા. અરવિંદ, તમે સાઈન કરો છો કે નહીં? કરીશ, સાઈન કરીશ. લેકિન જાઓ, જાકે પહેલે ઉસ ગોર મહારાજ કી સાઈન લેકે આઓ, જિસને મેરે હાથો પે મિંઢણ બાંધા થા. જાઓ, જાકે ઉસ કેટરર કી સાઈન લેકે આઓ, જિસને મુજે બિગડી હુઈ બાસુંદી ખિલાઈ થી. ઉસ ઓર્કેસ્ટ્રા વાલે કી સાઈન લેકે આઓ, જિસને પરણે એટલે પ્યારા લડી કે ગીત બજાયે થે. ઓર સબસે પહેલે મેરે સસરે કી સાઈન લેકે આઓ, જિસને કન્યા દાન દિયા થા. ઉસકે બાદ મેં સાઈન કરુંગા. હાય, જુમ્મા ચુમ્મા દે દે. એની જાતને અમિતાભ ઘૂસી ગયો શરીરમાં. આવો, ઓમકાર શેઠ પધારો, બેસો. થેન્ક યુ. આ રાજા સાહેબ નો સમર પેલેસ છે. રાજા સાહેબ એકદમ રંગીન મિજાજના માણસ છે. એટલે એટલે શિયાળો પહેલી પત્ની સાથે વિતાવે, ઉનાળો બીજી પત્ની સાથે વિતાવે. અરે વાહ, ને ચોમાસું કોઈ ની પણ પત્ની સાથે. રજવાડી લઈ. હું રાજા સાહેબ ને હમણાં બોલાવું છું. ઓકે, સાઈનસ, શહેનશાહ હિન્દ, ઓમકાર શેઠ આવી ગયા છે. બાહુબલી દરબાર ગઢમાં પધારો. એની માને બગલ માં ચીરા પડી ગયા. હે ભગવાન, આ કોટ માંથી ઉલટી ની વાસ મારે, મને ઉપકા. બાપુ, આ છે ઓમકાર શેઠ. જાંબો જાંબો, હકુના મટાટા, ખીચડી કડી લસણિયા બટાટા. આ કઈ લેંગ્વેજમાં બોલ્યા? આ અમારી રાષ્ટ્રભાષા છે. એની માને, એની માને આ એમની માતૃભાષા છે. મુનિમજી, જ્યાદા ચાંપલે મત બનો, ઝવેરી બેઠો. હાજી, થેન્ક યુ, થેન્ક યુ સર. માફ કરના, દીવાને ખાસ મેં બુલાના પડા. કલ સુબહ હમ લંડન જા રહે હૈ. વાહ, 8 બજે કી ટ્રેન હૈ. ટ્રેન? એની માને લંડન જા રહે હૈ, લીમડી નહીં જા રહે હૈ. ઇમેજ કી પત્તર મત ફાડો. ઓર તું વારે વારે ક્યાં ઉભા બેઠો ના યાર, ડાફોડિયા મારતે. માફ કરજો મહારાજ, સર આપનું નામ શું છે? આ તો તમે મને દીધું જ નથી.
આ રન નું નામ મારે ક્યાંથી કાઢવું, પણ હવે શું આમ આમ કરો, હું ક્યાંથી કાઢું? વો ક્યા હે ઝવેરી, હમારા નામ અભી તક પાડા હી નહીં હૈ. પાડા? નામ નામ પાડા નહીં હૈ. દેશ મેં પાડા હૈ ઉસકા પાડા હૈ, હમારા નહીં પાડા હૈ. ગુચવી નાખો રન ને, પાડા પાડા કરીને ગોટો વાળી દો. પાડા હે તો તમે પડી જશો, અભી આ જરૂરત પડી હૈ તો પાડેંગે. મુનિમજી પાડો. હું પાડો? બાપાની ટાંગ નામ પાડો. નામ ને હા, વજે સંગ બાપુ. શાબાશ, હમ વજે સંગ બાપુ. હમારે ફાધર સેમસંગ બાપુ, મધર નોકિયા બા. એની મને મજા પડે છે, હાલ ચાલવા દે. હવે અભી અભી ફાધર કી યાદગીરી મેં ફોન બહાર પાડા, સેમસંગ ગેલેક્સી. એની મને સિંહાસન રિપેર કરાવો, લબડી ગયું છે, ટાટિયા ધ્રુજે છે. સિંહાસન ના નહીં, મારા ધ્રુજે છે. વેરી જોલી. મહારાજ, આપનું સામ્રાજ્ય ક્યાંથી ક્યાં સુધી હતું? આ બધું સિલેબસ ની બહાર નું પૂછે છે. હવે સામ્રાજ્ય ક્યાંથી કાઢું? તંબુરા માંથી? આમ સામ્રાજ્ય ક્યાંથી ક્યાં સુધી? ગુડ ક્વેશ્ચન. ક્યાં મેં ઓડિયન્સ પોલ લે સકતા હું? હી ઇઝ વેરી જોલી. ડોન્ટ લાફ યુ ડોન્કી. આજ તક હમકો એસા ગધેડા જૈસા સવાલ કિસી ને નહીં પૂછા હૈ. હમારા સામ્રાજ્ય બહોત વિશાળ થા, વહાં સે લેકે વહાં તક થા. નહીં નહીં સર, એક્ઝેક્ટલી ક્યાંથી ક્યાં સુધી? આ ભાઈ ભારે ચીકણો. હવે એક્ઝેક્ટ તારે કેટલું રાખવું છે બોલને, એ પ્રમાણે નક્કી કરીએ. અમારે કશું છે? ઓ ક્યાં હે, દેખો હમારા સામ્રાજ્ય એસે ઇધર સે ઉપર સે શરૂ હુઆ, ઇધર તક આયા, ઇધર સે એસે વધા, ઇધર પત ગયા. ખ્યાલ આયા તુમકો? અમારા વડદાદા એટલે ગ્રેટ ગ્રાન્ડફાધરે અહીંથી સામ્રાજ્યની સ્થાપના કરી, અહીં ઉધી લઈ આવ્યા. મારા દાદાએ આખી જિંદગી મહેનત કરીને આ ભાગ વધાર્યો. રાષ્ટ્રના વિકાસમાં દાદાનો બહુ મોટો ફાળો. પછી કઈ બહુ ડેવલપ કરવા જેવું હતું નહીં, એટલે અમે વાઇન્ડ અપ કર્યું. ઓહો, વેરી ગુડ. હા, વેરી ગુડ. કે અને હા ઝવેરી, આ ભાગ માટે મારા દાદાએ અંગ્રેજો સાથે યુદ્ધ કર્યું. અંગ્રેજો સાથે? લોર્ડ માઉન્ટ આબુ સાથે. એ આબુ કે? લોર્ડ માઉન્ટ બેડમિન્ટન. હા, માઉન્ટ બેડમિન્ટન સાથે. હા, પણ આ યુદ્ધ કર્યું ક્યાં? એની જાતને હવે નવું કાઢ્યું, અને યુદ્ધ કર્યું ક્યાં? ભિંડી બજાર. ભિંડી બજારમાં પાઉંભાજી વાળો ઉભો રહે છે, એની વાહે યુદ્ધ થયું. આ બહુ ઘમાસાણ યુદ્ધ થયું અંગ્રેજો અને મારા દાદા વચ્ચે. પણ ઇતિહાસ કી ચોપડી મેં યે યુદ્ધ કા ઉલ્લેખ નહીં હૈ. કેમ? ક્યોંકિ યુદ્ધ હુઆ ઉસકે દો દિન પહેલે હી ચોપડી છપ ગઈ થી. હે ભગવાન, કેસે પાછો ચોપડીમાં બતાડો યુદ્ધ કાઢવું ક્યાં? ભિંડી બજારમાં યુદ્ધ કરવાનું છે? અભી સવાલ યે હૈ, યુદ્ધ હુઆ ક્યું? આ તો વિચારો, સબ લોગ મિલકે વિચારો, હુઆ ક્યું? અભી ખડા કિયા હૈ તો કરના પડેગા. ઓ ઇસલિયે હુઆ કે મેરે દાદા જો હૈ વો રોજ રાત કો ભિંડી બજાર પાઉં ભાજી ખાને જાતે થે. અભી અંગ્રેજો કો ઇસકી ગંધ આ ગઈ. કિસકી? પાઉં ભાજી કી. ખાઉદરા, દાદા કી ગંધ આ ગઈ. ઓર ઇસલિયે મેરે સુરવીર દાદા કો જબ્બે કરને કે લિયે પૂરા અંગ્રેજ સૈન્ય જાકે ભિંડી બજાર મેં બેઠ ગયા. હવે તમે જોજો ઝવેરી, અડધી રાત નો સમય છે, એ આકાશમાં ચાંદલીઓ ત્રમ 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 ત્રમ, ચાંદલીઓ ન કરે તમરા તમ તમ કરે છે. અડધી રાતે દાદા ભિંડી બજાર પહોંચ્યા, પાઉંભાજીનું બટકું હાથમાં લીધું, અને અંગ્રેજોએ દાદા સામે બંદૂકો તાણી, ખાટ 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 ખાટ. દાદાએ અંગ્રેજોને જોયા, અંગ્રેજોએ દાદાને જોયા, અને દાદાએ તલવાર ખેંચી પણ નીકળી નહીં, કટાઈ ગઈ હતી. અને આમ નજર નાખી ત્યાં શું? ચોયણો નીચે તલવાર ભેળા નાડું ખેંચાઈ ગયું. અરે ભા, અંગ્રેજોની આંખો પણ આમ જ બોળી થઈ ગઈ, અને દાદાએ આ તક ઝડપી લીધી. એવી સમય સૂચકતા વાપરી અને અંગ્રેજ સૈન્ય ઉપર ગરમાં ગરમ પાઉં ભાજીના લોંદા ફેંક્યા, અને અંગ્રેજો જે બીને નાઠા ઈ નાઠા.
આ રીતે આપણને આઝાદી મળી. બાપુ આ વાતની મને આજે ખબર પડી. વાંધો નહીં, વાંધો નહીં, આ જોનારાઓને આજે જ ખબર પડી. ને પછી તો આપણા દેશને આઝાદી મળી, અને આઝાદી મળી ત્યારે પંડિત નહેરુએ લાલ કિલ્લા પરથી જાહેર કર્યું, ભીંડી બજારમાં દાદાનું પુતળું બનાવો. પણ લોકોએ ના પાડી. ચોઈણા વગરનું પુતળું કેવું લાગે એટલે. ભાઈ તું સવાલો કાઢે, પણ રાના મારે જવાબ ક્યાંથી કાઢવા? અમારી પણ કેપેસિટી હોય કે નહીં? મુનિમજી ઝટ પતાવો, રાજમાતા એના કોંડા જાગી જાય એ પહેલા બધું પતાવો. સર રાજમાતા એટલે આપના મધર? ના, એમના ફાધર. અરે હું ફાધર કેટલા ઊભા કરવા. આ માય ધરાસણાનું રાષ્ટ્રગીત. અરે બાપરે, ઓહે ઓહે, આટલું જ છે, બેહી જા.